જો આ તારી કોઠડી છે, ત્યાં પેલી જગ્યા છે ને એ તારી જગ્યા છે, ત્યાં બેસી જા, જા અંદર। गरीब हती एटले चोरी बोरी करीने आवी छे के हुं के पछी दगाबाद नो केस छे के पछी कोनी जमीन पड़ावी लीधी हुं थियो केम काई बोलती नथी कोईनो मर्डर करीने आवी छे के हुं દેખાવે તો ગુનેગાર જેવી નથી લાગતી તું નાના બાળકોની જેમ કેમ રડી રહી છે હું થયું બેટા રડીશ નહીં ટોર્ચર કરવાની છે ઓલી ગીતાડી ખાલી એને ટોર્ચર નથી કરવાની ભઈલા હજી તો આપણે ઘણું બધું વિચારવાનું છે ઘણું બધું કરવાનું છે એટલે અત્યારે તો વિજય આપણી વાતો પર વિશ્વાસ કરી લીધો છે પણ એ ગીતાને સાચો પ્રેમ કરે છે એના પર એને બહુ જ વિશ્વાસ છે એટલે આપણે એના મનમાં જે શંકા ઊભી કરી છે તો તે ગમે તે કરીને દૂર કરી શકે છે એ ગીતા માટે ઈઝી છે અને વિજય ગમે ત્યારે આપણી વિરુદ્ધ જઈ શકે છે એટલે આપણે એના મનમાં ગીતા વિરુદ્ધ જે આગ લગાડી છે એ ક્યારેય ઓલવાય નહીં એનું ધ્યાન રાખવું પડશે વિજયના મનમાં જે ગીતા માટે નફરત પેદા થઈ છે એ કાયમ માટે જીવંત રહેવી જોઈએ સમજ્યા તમે લોકો તો જ આપણી જીત થશે ભઈલા એટલે ગીતાને જેલ મેકલી એટલાથી નહીં ચાલે એવું કહેશો તું બેના ગીતા ઘરમાંથી બહાર ગઈ છે એ જેલમાં જતી રહી છે પણ જે દિવસે વિજયના મનમાંથી દૂર થઈ જશે ત્યારે આપણને સફળતા મળી કહેવાય ભઈલા ખરેખર બેના મન મને તો હતું કે વાર્તા પૂરી થઈ જઈ છે પણ તારી વાત સાચી છે યસ મમ્મી વિજયના મનમાંથી ગીતાને દૂર કરવી પડશે
તારો શું પ્લાન છે? કઈશ. હું થયું બેટા? ઊંઘ નથી આવતી? ઓહો, મચ્છર કરડી રહ્યા છે. ચિંતા ના કર, હુઈ જા. અહીંનું વાતાવરણ તો આવું જ છે. એ તો બેટા તું અહીં નવી નવી છે ને, એટલે તને ઊંઘ નથી આવતી. ને મચ્છરથી ડરી જઈશ ને તો કેવી રીતે હાલશે? અહીં તો મોટા મોટા મચ્છર છે, આખી રાત આપણી આસપાસ ફર્યા કરે છે. ધીરે ધીરે તને આદત પડી જશે, હે ને? જવા દે, તું અહીં કેમ આવી છે? અરે, તું કોઈની હારે વાત નથી કરતી? તને તો યુનિફોર્મ પણ નથી આપ્યો. તું જ્યારથી આવી છે ને ત્યારથી હું તને જોઈ રહી છું. તું કોઈની હાથે વાત નથી કરતી. જો, મર્યા પછી જળ પીવું જ પડે અને અપરાધ કર્યા પછી સજા ભોગવવી જ પડે. જુઓ, મેં કોઈ જ ગુનો નથી કર્યો, તેમ છતાં મારે અહીંયા આવવું પડ્યું છે. અરે, તને શું લાગે છે અહીં બધા અપરાધ કર્યા પછી સજા ભોગવવા આવે છે? હે, તારા જેવા અહીં ઘણા લોકો છે. તે જાણી જોઈને અપરાધ કર્યો હોય કે ગુસ્સામાં આવીને અપરાધ કર્યો હોય, એનાથી કાંઈ ફેર નથી પડતો. લોકોને તો ખાલી એટલું દેખાય છે કે તે અપરાધ કર્યો છે. લોકો નજરમાં તું કાયમ ગુનેગાર જ રહીશ. આવી રીતે વિચારતી રહીશ ને તો ઊંઘ નહીં આવે. હેડ, સુઈ જા. હે, અહીં સવારે બહુ જલ્દી ઉઠવું પડે છે અને બહુ બધા કામ પણ કરવાના હોય છે. રડશો નહીં આંટી, અમે વિજય સાથે ગીતા વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ ગીતાથી બહુ જ નારાજ છે. એ અમારી વાત જ નથી સાંભળતો આંટી. એમના પરિવાર માટે મારી ગીતાએ કેટલું બધું કર્યું છે. પહેલા જમાઈ રાજને સુધાર્યા, એ પછી એમનો પ્રેમ પામવા માટે કેટલી તકલીફો સહન કરી. બોક્સિંગ વખતે, ઓટો ચલાવતી વખતે જે બધી ઘટનાઓ ઘટી, એ વખતે એમને કોણે સાથ આપ્યો? મારી ગીતાએ. વેવાઈજીની તબિયત સારી નહોતી, એ વાતની સૌથી વધારે ચિંતા ગીતાને હતી. જ્યારે એને લાગ્યું કે વેવાઈજી સ્વસ્થ નહીં થઈ શકે તો એક ત્યાં જતી રહી. જ્યાં સુધી એ જીવતા હતા ગીતાએ એમની બહુ સેવા કરી. પણ વેવાઈજીની કોઈએ હત્યા કરી છે, એનો એકાદ પુરાવો મળી ગયો એટલે જમાઈ રાજે પુરાવા પર વિશ્વાસ કરી લીધો. એ પરિવારની ભલાઈ માટે એણે શું શું નથી કર્યું, પણ બસ એક પુરાવો મળી ગયો એટલે જમાઈ રાજ બધું જ ભૂલી ગયા. સારું થયું, પોતાની જિંદગીની જરાય ચિંતા કર્યા વિના મારા પતિના ઘરમાં સુખ શાંતિ રહે, સુખ શાંતિ રહે એવું કહીને ગીતાએ કેટલું કર્યું છે, એની જેને સજા મળી. જો એ દિવસે હા પાડી દે તો એ જ દિવસે એના લગ્ન થઈ જાય. પણ એના સસરા સ્વસ્થ થાય પછી લગ્ન કરશે એવું કહીને એને લગ્ન ન કર્યા. હવે જુઓ, ખોટા આરોપસર એને જેલ જવું પડ્યું. જેમની ભલાઈ માટે એણે આટલું બધું કર્યું એ લોકો જેની વાત પર ભરોસો નથી કરી રહ્યા. રડશો નહીં આંટી, બધું સરખું થઈ જશે. હા આંટી, ગીતા નિર્દોષ છે એ સાબિત થઈ જશે. હવે શું થશે તો ભગવાન જ જાણે. મારે શું કરવું કઈ સમજાતું જ નથી. પણ જો
હું આવી રીતે ચૂપ રહીશ ને તો પરિસ્થિતિ વધારે બગડશે. હવે આગળ શું કરવું જોઈએ એ મારે વિચારવું જ પડશે. અંકલ આવી જશે આંટી. ના બેટા, એમને તો આ વાતનું બહુ જ ખોટું લાગ્યું છે. મોટા માણસોના ચક્કરમાં ન પડશો એવું એમણે પહેલા જ કહ્યું હતું, પણ હવે એમની વાત સાંભળી નહીં. વેવાઈજીના પરિવારે અસલિયત દેખાડી દીધી ને, હવે એ કઈ નહીં કરે એમણે કહી દીધું. હવે ગીતાને કોણ સપોર્ટ કરશે? હવે આપણે પપ્પાજીને એકલા મૂકીને ક્યાંય નહીં જઈએ. હું હવે એમની સાથે જ રહીશ. પપ્પાજીને છોડીને હું ક્યાંય નહીં જઉં. કોઈને એના પર શંકા ના જાય એટલે એણે તને ફોન કરીને કહ્યું કે વિજય, કોઈ એને ધમકી આપી છે કે તારા પપ્પાનો જીવ જોખમમાં છે. મારા પતિ મરી જાય તો જ એના તારી સાથે લગ્ન થાય અને આ ઘરની વહુ બનીને આવી શકે. એટલે જ એણે આવું કર્યું હશે એવું મને લાગે છે. તું મારા પપ્પા સાથે આવું કરી શકે મને તો હજુ પણ વિશ્વાસ નથી આવતો. પણ બધા પુરાવા તારી વિરુદ્ધ છે ગીતા. તારી દરેક વાત મને યાદ આવે છે. પપ્પાને સ્વસ્થ કરવા માટે તે ઘણા પ્રયત્નો કર્યા. વારંવાર મારી પાસે આવીને પપ્પા સ્વસ્થ થઈ જશે એવું કહેતી હતી તું. ત્યારે મને લાગ્યું કે તું પપ્પાને કેટલો પ્રેમ કરે છે, કેટલી ચિંતા કરે છે એમની. પણ એની પાછળ તારો ઉદ્દેશ મારી સાથે લગ્ન કરવાનો હતો. છે, તારા વિચારો આવા હશે એવું તો મેં ક્યારે વિચાર્યું નહોતું. લગ્ન કરવા માટે મારા પપ્પાને મારી નાખ્યા. આવી રીતે દુઃખી ના થઈશ બેટા. જો બેટા, જો તું દુઃખી રહીશ તો તારા ભાઈ, તારી બહેન, મને કોણ હિંમત આપશે? મમ્મા, રડીશ નહીં મમ્મા, પ્લીઝ. અત્યારે હું રડું નહીં તો બીજું શું કરું? સહન ન થાય એવી એક નહીં બે ઘટના આ ઘરમાં ઘટી ગઈ છે બેટા. એક તો તારા પપ્પાનું મૃત્યુ અને બીજી ગીતાએ તારા પપ્પાની હત્યા કરી છે. ગીતા આપણા ઘરની વહુ બનશે અને આ ઘરમાં પ્રકાશ પાથરશે એવું મેં વિચાર્યું હતું. પણ એ આ ઘરનો દીપક ઉલવી નાખશે એવું તો મેં સપનામાં પણ ક્યારેય વિચાર્યું નહોતું. અને મારી બેના એ તો એના પર જેટલો વિશ્વાસ કરેલો, એને જેટલું માન સન્માન આપેલું, એને જેટલો પ્રેમ કરેલો, પણ એને તો મારી બેનાના પતિને જ મોતને ઘાટ ઉતારી દીધો. હવે એની વાત ના કરશો તમે લોકો. એણે જે વિશ્વાસઘાત કર્યો છે એની સજા એને થશે. હવે તમે લોકો એને યાદ ના કરશો પ્લીઝ. યાદ ના આવ્યું કેવી રીતે બની શકે બેટા? તે સાચું કહ્યું કે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે એને આ ઘરની દીકરી સમજતા હતા અને એણે આવું કર્યું. એકવાર કદાચ અમે આ વાત ભૂલી જઈશું, પણ તું ભૂલી શકીશ વિજય? હા, કેટલો પ્રેમ કર્યો તે છોકરીને. તું એને તારું સર્વસ્વ, તારું જીવન સમજી બેઠો હતો. ખરેખર બહુ મોટો દગો કર્યો એણે તારી સાથે. બેટા, તું એને ભૂલી શકીશ? તું તારો પ્રેમ આટલી સરળતાથી ભૂલી જઈશ?
એમાય એણે જ તને સંપૂર્ણ રીતે સુધારીને સારો માણસ બનાવ્યો છે. મમ્મા પ્લીઝ, જૂની વાતો યાદ ના કરતું. ભલે એણે ઘણા સારા કામ કર્યા હશે, પણ એક ખરાબ કામ કરીને એણે એ બધા પર પાણી ફેરવી દીધું છે. હું એને ક્યારે માફ નહીં કરી શકું. તમે એને ભૂલી જાવ એનું નામ ક્યારે ના લેતા. મારે એનું નામ નથી સાંભળવું. વારંવાર કેમ આવે છે? ડોક્ટર સાથે વાત કર્યા પછી પણ આ સપનાથી મને છુટકારો નથી મળતો. એ જ સપનું, એ જ ડર. આ સપનું વારંવાર આવે છે, એની પાછળ કોઈ કારણ હશે કે પછી એ ઘટના સાથે મારો કોઈ સંબંધ છે? મને તો કંઈ જ નથી સમજાતું. બાપુજી, સપનામાં મેં બહુ જ ખતરનાક આગ લાગેલી જોઈ. એને યાદ કરું છું તો પણ મને ડર લાગે છે. આ સપનાનો શું અર્થ છે એ મને નથી ખબર, પણ મારી સાથે આગની કોઈ દુર્ઘટના ઘટી છે, મારી સાથે કોઈએ દગો કર્યો છે. બાપુજી, આ બધું મને ક્યારે સમજાશે? હું કોણ છું એ મને ક્યારે ખબર પડશે? બાપુજી, તું ચિંતા ના કર બેટા, બહુ જલ્દી તને બધું ખબર પડી જશે. જો ભગવાનની ઈચ્છા છે ને, તો એ કાલે તારા પરિવાર સામે તને ઊભી કરી દેશે. ભગવાન પર વિશ્વાસ રાખ, બધું સારું થઈ જશે. હવે સુઈ જા બેટા, સુઈ જા બેટા, ચિંતા ના કરો.